विद्यार्थी मित्रों, उन्नति स्कूल ऑनलाइन एजुकेशन में हूँ गोसाई हिरल। आजना चैप्टर पर्यावरण आसपास मजानी इंद्रियो भाग बे में तमारू स्वागत करूँ छूँ। हवे विद्यार्थी मित्रों, आनी पहेलाना भाग में आपणे घणुं बधुं जाण्युं, जुदा जुदा प्राणीओ विषे, सुगंधो विषे घणुं बधुं आपणे जाण्युं। तो आजे आपणे पक्षीओ विषे, जुदा जुदा प्राणीओ विषे, जंगलो विषे, एना विषे आ भाग में माहिती मेळवानी छे। तो सौथी पहेला आपणे जोईए पक्षीओ विषे। हवे तमने ख्याल हशे कि आपणे पक्षीओने पीछा होय, पक्षीओ छे उड़ी सके, आपणे थोड़ी घणी पक्षीओनी माहिती मेळवी छे। पण पक्षीओने एना सिवाय घणी बधी एवी रचना होय छे जे एने भगवाने आपणा करता वधारे दीधी होय छे। तो सौथी पहेला आमां दर्शावेलू छे कि पक्षीओने तीव्र कान होय छे ने एनी आँख होय छे एकदम तेज होय छे। घणा बधा एवा पक्षीओ छे, સમડી છે, ગીધ છે, એ પક્ષીઓ આકાશમાં દૂર સુધી, દૂર કિલોમીટર સુધી ઊંચે ઉડતા હોય છે, છતાં પણ એને ઉપરથી પોતાનો ખોરાક છે એ સહેલાઈથી આંખ દ્વારા મેળવી શકે છે। એ સિવાય પક્ષીઓ છે એની રચના પીછાઓ દ્વારા થતી હોય છે, બરાબર। એના શરીરે પીછા હોય છે, પરંતુ એના કાન આપણે દેખાતા નથી, પણ એ કાન એના કાનની જગ્યાએ છિદ્રો આવેલા હોય છે જે પીછાથી ઢંકાયેલા હોય છે। હવે પક્ષીઓ ઘણા બધા એવા હોય છે કે જેને રાતે દેખાતું નથી, અથવા એને દેખાય છે તો એના રંગો અલગ અલગ હોય છે। જેમ કે આપણે જોઈએ છીએ તો આપણે વૃક્ષ છે એ લીલા રંગનું દેખાય છે, તો અમુક પક્ષીઓ હોય છે એને આ પ્રકારનું હોતું નથી। હવે એના પછી આવે છે માછલી અને ડોલ્ફિન માછલી। માછલી તો આપણે બધાને ખ્યાલ જ હશે કે એક જળચર પ્રાણી છે, અને ડોલ્ફિન જે મોસ્ટ ઓફ દરિયામાં જોવા મળે છે। હવે આ માછલીના શરીરની રચના એવી હોય છે, આપણે જેમ વાતચીત કરી છીએ એમી પોતાની સાથે બીજી માછલીઓ અને જળચર પ્રાણીઓ સાથે એવી રીતે વાતો કરે છે। વિદ્યુત સંકેતો, વિદ્યુત સંકેતો એટલે કે પાણીની અંદર એક જાતના વિદ્યુત ઉત્પન્ન થાય છે, અને એ સંકેતો દ્વારા એ માછલી છે એ એક માછલી દ્વારા બીજી માછલી અથવા બીજા જળચર પ્રાણીઓને સંદેશો મોકલે છે। હવે ડોલ્ફિન માછલી હોય છે એ આપણે ખબર જ હશે, આપણે ટીવીમાં જોઈ છે। આ ડોલ્ફિન માછલીની એવી ખાસિયત છે કે પોતાનામાંથી ઘણા બધા જુદા જુદા પ્રકારના અવાજો કાઢી અને સંકેતો આપે છે। આ માછલીની વાત થઈ, હવે એના પછી આવે છે સાપ। સાપ વિશે, હવે આપણે સાપ વિશે ખ્યાલ હશે કે સાપ છે એ ઝેરી છે, આપણને તરત જ 2-3 સેકન્ડ થાય આપણે તો ડંખ મારે છે તો માણસનું મૃત્યુ થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચેપ્ટરની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે એક છોકરો હોય છે, એ છોકરો પોતે છે એક ટેબલના પાટિયા ઉપર પોતે અવાજ કરે છે પોતાના હાથથી, પછી થોડી વાર થાય છે તો પોતાનો કાન છે એ પોતે પાટિયા ઉપર રાખી અને પછી એના ઉપર પાછો અવાજ કરે છે। તેને બંનેમાં ફેરફાર લાગે છે, કેવી રીતે? પહેલી વખત એને ખાલી અવાજ જ આવે છે, જ્યારે બીજી વખતે પોતાનો કાન પાટિયા ઉપર રાખે છે તો તેને ધ્રુજારી પણ અનુભવવામાં આવે છે। તો સાપનું પણ એવું જ હોય છે, જેવી રીતે કોઈપણ એ છોકરાએ જ્યારે ટેબલ ઉપર હાથ માર્યો અને કાન રાખ્યા તો એને ધ્રુજારી પણ ઉત્પન્ન થઈ, તો તમને નવાઈ લાગશે કે સાપ છે એને કોઈ પણ કાન હોતા નથી। સાપના શરીરની રચના એવી રીતે હોય છે કે કેટલાય આપણે ઘણાય ફૂટ દૂર સાપ હોય પણ એને જમીનમાં ધ્રુજારી થાય છે, આપણે ઘણે દૂર ઊભા, આપણે એમ થાય કે અહીંયાથી તો ઘણો બધો સાપ દૂર છે, પણ આપણે ઘણા ફૂટ દૂર ઊભા હોય છતાં પણ સાપને ખબર પડી જાય છે કે આજુબાજુ મારા શરીર ઉપર જોખમ છે, એટલે આજુબાજુના કંપનના અનુભવથી સાપને ખબર પડી જાય છે। આપણે નવાઈ લાગશે, પણ એની પોતાની એવી રચના હોય છે જેથી એને તરત જ સંકેત મળી જાય છે। હવે એના પછી આવે છે લંગૂર વાંદરો, બરાબર। આ લંગૂર નામનો વાંદરો છે એ મોસ્ટ ઓફ ભારતના બધા વિસ્તારોમાં, બધા જંગલોમાં જોવા મળે છે। અમુક જે રણ પ્રદેશની વાત કરતા ભારતના બધા રાજ્યોના જંગલોમાં લંગૂર વાંદરો જોવા મળે છે। એનામાં પણ એવી ખાસિયત છે, આ વાંદરો મોસ્ટ ઓફ, આપણે બધા વાંદરા ઊંચે ઝાડ ઉપર જ રહેતા હોય, બરાબર, આપણે બધે જોયું હોય કે વાંદરા કૂદા કૂદ જ કરતા હોય, પણ આ વાંદરામાં એવી ખાસિયત હોય છે કે એ ઊંચા ઝાડ ઉપર રહેતો હોય છે, અને પ્લસમાં બીજા જે જંગલી પ્રાણીઓ હોય, બરાબર, જે શિકારી પ્રાણીઓ છે એનેથી બીજા જંગલી પ્રાણીઓ છે, હરણ છે, પક્ષીઓ છે, સસલું છે, આવા બધા પ્રાણીઓને અગાઉથી ચેતવણીરૂપ સંકેતો આપી દે છે ઊંચે ઝાડ ઉપરથી કે આજુબાજુ અમારા ઉપર કંઈક ખતરો છે, પોતે વિવિધ પ્રકારના એવા અવાજો કાઢે છે, એટલે એની આવી ખાસિયત હોય છે। હવે આપણા ભારત દેશમાં જંગલ વિસ્તાર છે, બરાબર, અહીં આજુબાજુ ઘણા બધા એવા લોકો રહેતા હોય છે, આદિવાસી લોકો, તો આવા
આવા બધા લોકો હોય છે એના બધા પ્રાણીઓના પક્ષીઓના વર્તનથી ને અગાઉથી જ ખબર પડી જાય છે કે આ પ્રાણીઓ અને પક્ષીઓનું આવું વર્તન છે, જેથી કરીને એ શું કહેવા માંગે છે. ઘણા વર્ષો પહેલાં જ્યારે આંદામાન નિકોબાર ટાપુ હતો ત્યાં સુનામી આવી હતી, પણ ત્યાંના આજુબાજુના જે લોકો રહેતા હતા એને આવી રીતે પ્રાણીઓને જળચર પ્રાણીઓના અનુભવો દ્વારા, બીજા આવા વાંદરાના ને એના અનુભવો દ્વારા એને અગાઉથી જ ખબર પડી ગઈ હતી બરાબર કે અહીંયા કાંઈક થવાનું છે. એ ટાપુની અંદર જે જંગલ વિસ્તાર છે ત્યાં ઘણા પ્રાણીઓનું આવું વર્તન થયું હતું, એનાથી એને ખ્યાલ આવી ગયો હતો. તો આવા વર્તનનું અવલોકનો માનવી છે એ સહેલાઈથી કરી શકે છે. હવે એના પછી આવે છે સ્લોથ, બરાબર. આ નામ આપણે નવું છે પણ એ સ્લોથ છે એ મોસ્ટ ઓફ રીછ જેવું લાગે છે. રીછ નથી પણ એનું જે શરીર છે એની શરીરની રચના છે એ આપણે એનો દેખાવ રીછ જેવો લાગે છે. હવે એનામાં શું ખાસિયત છે, આપણે એમ થાય કે રીછ જેવું છે તો રીછ છે એ બધી જગ્યાએ આપણે હરતું ફરતું જંગલમાં જોવા મળશે, પણ તમને નવાઈ લાગશે કે આ પ્રાણી છે એ પોતાનું એનું ઉંમર 40 વર્ષની હોય છે, બરાબર. તેનું આયુષ્ય 40 વર્ષનું હોય છે. એ 40 વર્ષમાં એ માત્ર ખાલી 10 વૃક્ષો જ બદલાવે છે. મોસ્ટ ઓફ એ 10 વૃક્ષની અંદર પોતે પોતાનો 40 વર્ષનો સમયગાળો છે એ પસાર કરે છે. હવે એમાં ખાસિયત એ હોય છે કે જ્યાં સુધી એક વૃક્ષના બધા પાંદડા તે ખાઈ નથી જતું ત્યાં સુધી વૃક્ષ છે એ પોતે મૂકતું નથી, એટલે એ 40 વર્ષની અંદર માત્ર 10 વૃક્ષના પાંદડા જ ખાય છે. પછી એની જે નિંદ્રા, બરાબર, આપણે 24 કલાકનો સમયગાળો હોય ત્યારે આપણે માનવી છે એ વધીને 6, 7 કલાક, 8 કલાક એવી રીતે સૂઈ છે, પણ આ પ્રાણીમાં એવી ખાસિયત છે કે 24 કલાકમાંથી 18 કલાક છે એ ઊંઘવામાં પસાર કરે છે. કેમાં ઊંઘવામાં પસાર કરે છે? ગરોળી છે, બરાબર, એની સરખામણી આપણે ગરોળી જોઈ તો ગરોળી છે એ એવું જીવજંતુ છે કે આપણે કોઈ વખત એવું અનુમાન કર્યું હશે કે ઉનાળાનો સમયગાળો હોય ત્યારે આપણે બધી જગ્યાએ ગરોળી જોવા મળે છે, પરંતુ જ્યારે શિયાળાનો સમયગાળો આવે છે ત્યારે આપણે જોવું કે કોઈ જગ્યાએ ગરોળી જોવા મળતી નથી. તો એવું શું કામ હશે? તો આ ગરોળી જેવા જીવજંતુ છે એ શિયાળામાં ગાઢ નિંદ્રામાં વયા જાય છે. જ્યારે શિયાળાની ઋતુ પૂરી થાય છે ત્યારે ઉનાળાનો જ્યારે સમયગાળો શરૂ થાય છે ત્યારે પછી ફરી પાછા તે જીવજંતુઓ બહાર નીકળે છે. તો આવી રીતે જુદા જુદા પ્રાણીઓમાં ભગવાને અલગ અલગ રચના કરેલી છે અને આપણા કરતાં પણ વધારે એને જે ઇન્દ્રિયો વિશે આપણે વાત કરી તે જ ઇન્દ્રિયો આપેલી છે. હવે એના પછી આવે છે વાઘ વિશે. વાઘની તો આપણે બધાને ખબર છે કે વાઘ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તો હવે એને અહીંયા જુદા જુદા પોઈન્ટ દ્વારા અમે દર્શાવેલું છે. સૌથી પહેલાં સાવધ પ્રાણી. સાવધ પ્રાણી એટલે કે એ થોડાક તરત જ એને સંકેત મળી જાય છે, પોતે સાવધ થઈ જાય છે, આજુબાજુ એને ખતરો હોય છે. વાઘ જ એવું પ્રાણી છે. સિંહ અને વાઘની સરખામણી કરી તો સિંહ આપણે મોસ્ટ ઓફ છે એ 15 થી 16ના ટોળામાં જતું જોવા મળે છે, એટલે એનો પરિવારનું ટોળું હોય એમાં જોવા મળે છે. જ્યારે વાઘ એવું હોતું નથી, વાઘ હંમેશા આપણને એકલો જ જોવા મળે છે. હવે વિવિધ અવાજો, વાઘના અવાજો વિવિધ પ્રકારના હોય છે. વાઘ છે એ જ્યારે ગર્જના કરે છે, ગુસ્સો કરે છે ત્યારે એનો અવાજ અલગ હોય છે. પછી જે માંદા વાઘ હોય, બરાબર, આપણે એને વાઘણ કહીએ છીએ, એ વાઘણના અવાજને વાઘણને બોલાવવા માટે પણ પોતે પોતાનો અવાજ અલગ રીતે કાઢે છે. પછી કોઈ ઉપર ગુસ્સો થઈ જાય છે, શિકાર કરે છે, ધુડકી મારે છે ત્યારે પણ વાઘનો અવાજ છે એ અલગ પ્રકારનો જોવા મળે છે. પછી રાત્રે તીવ્ર દ્રષ્ટિ. વાઘની દ્રષ્ટિ છે એ રાતના સમયગાળામાં માનવીની સરખામણીએ 6 ગણું વધારે જોઈ શકે છે. વાઘ છે એ રાતે શિકાર કરવા નીકળે છે, બરાબર, બીજા પ્રાણીઓનું, તો એની જે આંખની દ્રષ્ટિ છે, આંખની ઇન્દ્રિય છે એ જોવાની એકદમ તીવ્ર થઈ જાય છે, એટલે માનવી કરતાં તે 6 ગણું વધારે જોઈ શકે છે. હવે 3 કિલોમીટર સુધીનો અવાજ. હવે જ્યારે વાઘ પોતે ગર્જના કરે છે, એનો અવાજ કાઢે છે, તો એનો અવાજ એટલો તેજ હોય છે, બરાબર, કે એનો અવાજ 3 કિલોમીટર સુધી પણ સંભળાય છે. હવે પોતાનો મર્યાદિત વિસ્તાર. વાઘ હોય છે એ પોતાના મર્યાદિત વિસ્તારમાં જ રહે છે. જેમ કે એનું જંગલ હોય તો એને એવું નથી હોતું કે આ જંગલ મૂકીને આપણે બીજા જંગલમાં જાય. બધા વાઘ હોય પોતપોતાના મર્યાદિત વિસ્તારમાં રહે છે. બીજા વાઘ એના વિસ્તારમાં આવે છે તો એના મળ મૂત્ર પેશાબની સુગંધ દ્વારા એ વાઘને ખબર પડી જાય છે કે આ મારો વિસ્તાર નથી, આ બીજા વાઘનો વિસ્તાર છે, તો એ વિસ્તાર છે એ પસાર કરતો નથી. આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે ગામની અંદર આવી ગયા દીપડા, જંગલની મૂકીને સિંહ આવી ગયા, પણ કોઈ દી આપણે એવું સાંભળ્યું કે વાઘ આવી ગયા નથી સાંભળ્યું, કારણ કે વાઘ પોતાના મર્યાદિત વિસ્તારમાં જ રહે છે, એનો વિસ્તાર છોડતો નથી. હવે એની વસ્તી ઉપર જોખમ.
અત્યારે બધા માણસો છે એ પોતાનો ફાયદો જોવા માટે આવા સિંહ વાઘ આવા પ્રાણીઓ છે એનો શિકાર કરે છે, એટલે આવા પ્રાણીઓની વસ્તી ઉપર ઘણું બધું અત્યારે જોખમ છે, એની ચામડી, અમુક હાથીના છે દાંત છે, તો આવા બધા પ્રકારના પ્રાણીઓને એ લોકો શિકાર કરે છે પોતાના ફાયદા માટે, તો એની વસ્તી છે વાઘની, સિંહની, હાથીની દિવસે દિવસે ઘટી જાય છે. તો સરકાર શું કરે છે? સરકાર એના માટે જુદા જુદા પ્રકારના પગલાં લે છે. કેવી રીતે? તો આપણા ભારત દેશમાં ઘણા બધા નેશનલ પાર્ક છે. નેશનલ પાર્ક એટલે કે અભયારણ્ય. અભયારણ્ય કેને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? કે જ્યાં બધા આવા જંગલી પ્રાણીઓ છે એ પોતે સહેલાઈથી પોતે ફરી શકે એનો વિસ્તાર છે, બરાબર? ત્યાં એને સહેલાઈથી શાંતિથી રહી શકે એને અભયારણ્ય કહેવામાં આવે છે. આપણે ગીરનું જંગલ છે એ અભયારણ્ય છે. કોના માટેનું? સિંહ માટેનું. પણ બીજા ઘણા બધા પ્રાણીઓ છે એ પણ એ જંગલમાં રહે છે. એ સિવાય છે આંદામાન નિકોબાર પાસે જે આવા વાઘ માટેનું જંગલ આવેલું છે સુંદરવન કરીને, રાજસ્થાનમાં છે, પછી આપણે પણ અહીંયા કાળિયાર છે જે જાતિ પ્રાણીની એનું જંગલ આવેલું છે. તો અહીંયા અભયારણ્યમાં શું છે કે આવા પ્રાણીઓ જેની વસ્તી ઓછી થાય છે એના શિકાર ઉપર નિયમોના કારણે મનાઈ ફરમાવવામાં આવે છે. જો તમે એનો શિકાર કરો તો સરકાર તમને જેલ કરશે અથવા તમને એનો દંડ ભરવો પડશે. તો આવી રીતે આપણે જોયું કે પહેલા ભાગમાં અને બીજા ભાગમાં કે પક્ષીઓ, પ્રાણીઓ, માછલીઓ આ બધામાં ભગવાને જુદી જુદી જે પાંચ ઇન્દ્રિય છે એ અલગ અલગ રીતે આપેલી છે. તો આપણે અહીંયા આ ચેપ્ટરમાં ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ વિશેની વધુ માહિતી લીધી. બીજું છે એ આપણે આવતા ચેપ્ટરમાં જોઈશું. થેન્ક યુ.